તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોયું પ્રગટ વારસો, અપ્રગટ વારસો, પછી જૈવિક પ્રક્રિયાઓ જોઈ, બોધાત્મક પ્રક્રિયાઓ જોઈ, સામાજિક આવેગિક પ્રક્રિયાઓ જોઈ. પછી એના વિશે બીજું હતું કે વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો હતા, વારસો અને પર્યાવરણ. તો પર્યાવરણ વિશે જોયું. એમાં હવે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન પણ આપણે જોયું કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે, તો ત્રણ વિભાગો પાડ્યા છે. ઘર, શાળા અને સમવયસ્ક, એ મુખ્ય ત્રણ વિભાગો પાડ્યા છે. હવે આપણે જોઈએ આગળ. સામાન્ય ભૌતિક વાતાવરણ શું છે? આગળ સામાન્ય ભૌતિક વાતાવરણ, તો કે બાળકનો વિકાસ થયો હોય તેનું ભૌગોલિક વાતાવરણ પણ જાણવું જરૂરી છે. કે બાળકનો વિકાસ થયો હોય અને એનું ભૌગોલિક વાતાવરણ કેવું છે, ભૌગોલિક વાતાવરણ પણ જાણવું જરૂરી છે. બાળકનો વિકાસ થવામાં ભૌગોલિક વાતાવરણ પણ જવાબદાર છે. ઠંડો ગરમ પ્રદેશ, પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર સ્વભાવ, રીતભાત, વિચારો, કામ કરવાની શક્તિ ઉપર પડે છે. કે ઠંડો અને ગરમ પ્રદેશ, પછી પહાડી વિસ્તાર, વન પ્રદેશ, રણ પ્રદેશ વગેરેની અસર બાળકના સ્વભાવ, એના રીતભાત, એના વિચારો, એની કામ કરવાની શક્તિ બધા ઉપર પડતું હોય છે. બીજું છે હવે સંસ્થાકીય માળખું. તો આ માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેનો સમાવેશ થાય છે. કે સંસ્થાકીય માળખામાં શેનો શેનો સમાવેશ થાય છે? તો જ્ઞાતિ, વર્ગ, ધર્મ એ બધાનો સમાવેશ થાય છે. જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરેને કારણે એક એવું પર્યાવરણ મળે છે કે જેને કારણે વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને તે વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે અને અમુક પ્રવૃત્તિઓનો નિર્દેશ પણ કરે છે. કે જ્ઞાતિ, વર્ગ, ધર્મ એ બધાના કારણે એક એવું પર્યાવરણ મળે છે કે જેના કારણે શું થાય છે કે વિશિષ્ટ પ્રકારની ભૂમિકાની અપેક્ષાઓ બંધાતી હોય છે અને એ વ્યક્તિ ઉપર મર્યાદાઓ પણ મૂકે છે. કઈ રીતે જુઓ તો દાખલા તરીકે અહીંયા છે કે વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનાર લોકોના વર્તનમાં ઘણો તફાવત હોય છે. કે જે લોકો ઘણી ઘણી જગ્યાએ સ્થળ બદલતા હોય ત્યારે રહેવામાં, કે વિચરતી જાતિના લોકો અને કોઈ એક જ શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં શું હોય છે, ઘણો તફાવત હોય છે. એવી જ રીતે કે લોકશાહી કે સરમુક્તશાહી કુટુંબોમાં ઉછરેલા બાળકોમાં પણ વર્તનની રીતભાતો અલગ અલગ જોવા મળે છે. કે લોકશાહી અને સરમુક્તશાહી કુટુંબમાં જે ઉછરેલા બાળકો હોય છે એ બાળકોમાં પણ વર્તનની રીતભાતો જોવા મળતી હોય છે, અલગ અલગ રીતભાતો જોવા મળે છે. એના પછી છે સામાન્ય સુવિધાઓ. તો કે વ્યક્તિના જીવનની મૂળભૂત જરૂરિયાતો, પૌષ્ટિક ખોરાક, પાણી વગેરેની સુવિધાઓ બાળકના શારીરિક, માનસિક વિકાસ, તંદુરસ્તી ઉપર અસર કરે છે. કે બાળકને જે મળતી સુવિધાઓ છે એ બાળકને મળતી સુવિધાઓ પણ એના વ્યક્તિત્વ વિકાસ ઉપર અસર કરે છે. કે બાળકની જે મૂળભૂત જરૂરિયાતો છે કે પૌષ્ટિક ખોરાક અને પાણી, એ બધાની સુવિધાઓ પછી બાળકનું શારીરિક, માનસિક અને તંદુરસ્તી ઉપર એ અસર કરે છે. કે બાળકને કેવો ખોરાક આપવામાં આવે છે, બાળકને કેવો પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે એના ઉપર એની તંદુરસ્તીનો આધાર રહેલો છે. જો વ્યક્તિને અભિરુચિ અને અભ્યોગ્યતા પ્રમાણે તેને સુવિધાઓ મળી રહે અને પ્રોત્સાહન મળે તો વ્યક્તિનો વિકાસ ખૂબ સારો થાય છે. કે વ્યક્તિને જે પ્રમાણેની અભિરુચિ છે, અભિયોગ્યતા છે એ પ્રમાણે એને સુવિધાઓ મળે, પ્રોત્સાહન મળે તો વ્યક્તિનો વિકાસ કેવો થાય છે, ખૂબ જ સારો થાય છે. સામાન્ય સુવિધાઓ વ્યક્તિમાં ખાસ ફેરફાર સર્જતી નથી. કે સામાન્ય સુવિધાઓ હોય તો વ્યક્તિમાં કોઈ ફેરફાર લાવતી નથી, પરંતુ વ્યક્તિની પોતાની શક્તિઓ અને અભિરુચિ પ્રમાણેનું વાતાવરણ ન હોય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે. કે વ્યક્તિની પોતાની શક્તિઓ, પોતાની અભિરુચિ પ્રમાણે જો વાતાવરણ ના મળે તો ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. વ્યક્તિનું આંતરિક વાતાવરણ અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે વર્તન નિષ્પન્ન થાય છે. કે વ્યક્તિનું આંતરિક વાતાવરણ અને એનું બાહ્ય વાતાવરણ એ પણ શું કરે છે, એકબીજા ઉપર આંતરક્રિયા કરે છે, એકબીજા સાથે આંતરક્રિયા થતી હોય છે. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે એક જ સંસ્થામાં ઉછળતા બાળકોને એક પ્રકારનું વાતાવરણ મળે છે, પરંતુ બધા બાળકોનો વારસો સરખો ન હોવાથી તેમના પર સરખી અસર પડતી નથી. કે વાતાવરણ એક જ જેવું મળ્યું, એક જ સંસ્થામાં બાળકોનો ઉછેર કરવામાં આવ્યો, તો કે એક જ સંસ્થામાં ઉછળતા બાળકોને એક જ પ્રકારનું વાતાવરણ મળે પરંતુ બધા બાળકોનો વારસો સમાન ન હોય, અલગ અલગ માતા પિતાના બાળકો હોય એટલે એમના ઉપર સરખી અસર થતી નથી, તેથી તેમના વિકાસમાં શું હોય છે, ભિન્નતા રહેલી હોય છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિની વય અવસ્થાઓ બદલાય તેમ તેમ પર્યાવરણ બદલાઈ શકે છે. કે વ્યક્તિના જીવનકાળ દરમિયાન એની
ઉંમરની અવસ્થાઓ બદલાય, એની વય અવસ્થાઓ બદલાય, એમ શું બદલાય છે, એનું પર્યાવરણ બદલાઈ શકે છે. દાખલા તરીકે જુઓ અહીંયા છે કે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે, કે જેમ જેમ બાળકની અવસ્થાઓ બદલાય એમ એનું પર્યાવરણ બદલાઈ શકે છે. કે બાલ્યાવસ્થામાં અલગ, તરુણાવસ્થામાં, પુખ્તાવસ્થા, વૃદ્ધાવસ્થામાં, દરેક અવસ્થામાં તેના પ્રશ્નો અને તેની જરૂરિયાતો ભિન્ન ભિન્ન હોય છે. કે બાળકની દરેક અવસ્થામાં એના પ્રશ્નો, એની જરૂરિયાતો બધું શું હોય છે, અલગ અલગ હોય છે. તેથી સામાજિક, આર્થિક તથા શરીરમાં થતા જૈવિક ફેરફારોને કારણે પર્યાવરણની અસર પણ ભિન્ન ભિન્ન પડે છે. કે એના કારણે શું થાય છે કે સામાજિક, આર્થિક અને શરીરમાં થતા જૈવિક ફેરફારોને કારણે પર્યાવરણની અસર પણ અલગ અલગ થતી હોય છે. તદુપરાંત જીવનકાળ દરમિયાન શાળામાં પ્રવેશ, શિક્ષણ પ્રાપ્ત કરવું, લગ્ન કરવા, કામ ધંધો શરૂ કરવો, સંતાનોનો ઉછેર કરવો વગેરે તબક્કાઓની પણ વ્યક્તિ ઉપર અસર પડે છે. અને એ ઉપરાંત જીવનકાળ દરમિયાન કે શાળામાં પ્રવેશ મેળવવો, પછી શિક્ષણ પ્રાપ્ત કરવું, લગ્ન કરવા, પછી કામ ધંધો શરૂ કરવો, સંતાનોનો ઉછેર કઈ રીતે કરવો, એ બધાની ઉપર પણ વ્યક્તિ ઉપર અસર પડતી હોય છે. આ સિવાય પણ કેટલીક વ્યક્તિઓના જીવનમાં છૂટાછેડા, ધંધામાં મુશ્કેલી, નાણાકીય તકલીફો, કુટુંબની મુખ્ય વ્યક્તિનું મરણ જેવા સંક્રાંતિના તબક્કા આવે છે, તેના પર જૈવ પરિવર્તનો તેમજ પર્યાવરણના પરિવર્તનોની સંયુક્ત અસર થાય છે. કે એ સિવાય વ્યક્તિના લગ્ન જીવનમાં કોઈ છૂટાછેડા થયા હોય, ધંધામાં મુશ્કેલી પડતી હોય, નાણાકીય તકલીફ હોય, પછી કુટુંબની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય, તો કે એવા બધા જૈવ પરિવર્તનો તેમજ પર્યાવરણના જે પરિવર્તનોની સંયુક્ત અસર વ્યક્તિ ઉપર થતી હોય છે. વિકાસ શૂન્ય અવકાશમાં થતો નથી, તે હંમેશા વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં જ ઘડાયેલો હોય છે. હવે આપણે જોઈએ વિકાસની સમજૂતીના સિદ્ધાંતો, કે વિકાસની સમજૂતીના કયા કયા સિદ્ધાંતો છે. તો કે વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી જોવા મળે છે. કે વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ સરખી થતી હોય છે, તેની એક ચોક્કસ સ્તરે હોય છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવ પામે છે. કે બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય એમ બાળકનો વિકાસ થતો હોય છે. વિકાસ તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. કે વિકાસ એ શું થાય છે, તબક્કાવાર એનો વિકાસ થાય છે, માટે વિકાસની આગાહી થઈ શકે છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય સ્વરૂપે વિકાસના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો બાળકનો વિકાસ થાય એમાં અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા છે. તો પહેલું છે પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. કે જ્યાં પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત, પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે જ્યાં પિયાજે બોધાત્મક વિકાસના કયા ચાર તબક્કા આપ્યા છે, બે માર્ક્સમાં પૂછાય તો ખાલી નામ લખવાના, કે જ્યાં પિયાજે બોધાત્મક વિકાસના કયા તબક્કા આપ્યા છે, બે માર્ક્સમાં પૂછાય તો ફક્ત નામ લખવાના, અને ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આખો લખી અને સમજાવવાનો. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન આપજો. તો કે જન્મ બાદ બાળક શરૂઆતમાં થોડો સમય આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે. કે બાળકનો જેવો જન્મ થાય ત્યારે થોડા સમય સુધી તેને આ દુનિયાની કાંઈ ખબર હોતી નથી, એટલે આસપાસની દુનિયાથી અલિપ્ત હોય છે. જેવો કે ઘરના વાતાવરણમાંથી બહાર આવતા તે રડે છે, તે જ બતાવે છે કે બહારનું વાતાવરણ તેને અસર કરે છે. કે બાળક ગર્ભમાંથી બહાર આવે ત્યારે બહાર આવતા પહેલાં તરત જ બાળક શું કરે છે, રડે છે. અને રડે છે એ શું બતાવે છે, કે જે બહારનું વાતાવરણ છે, બહારનું પર્યાવરણ છે, બાળકને અસર કરે છે. ઘરની વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા દ્વારા બોધાત્મક વિકાસ ઝડપી બને છે. કે ઘરની વ્યક્તિઓ સાથે બાળક આંતરક્રિયા કરે, વાતચીત કરે, એનાથી એનો બોધાત્મક વિકાસ ઝડપથી થાય છે. વ્યક્તિના જન્મથી શરૂ કરીને જીવન પર્યંત બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ છે. કે વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી માંડી અને છેક એના જીવન પર્યંત સુધી, એટલે કે છેક મૃત્યુ સુધી, આ બોધાત્મક વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે. એના પછી છે સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના સિદ્ધાંતની બોધાત્મક વિકાસની સમજૂતી ઘણી માનનીય છે. કે સ્વિસ મનોવિજ્ઞાન જે જ્યાં પિયાજે હતા એને બોધાત્મક વિકાસના ચાર તબક્કા બતાવ્યા છે. કેટલા બતાવ્યા છે, જન્મથી 12 વર્ષ સુધીનો જે તબક્કો હોય છે, જન્મથી 12 વર્ષ સુધીનો જે તબક્કો હોય છે એને જીન પિયાજે ચાર તબક્કામાં વહેંચ્યા છે. તો જુઓ અહીંયા કોષ્ટક આપેલું છે કે પિયાજીએ મુખ્ય બોધાત્મક વિકાસના તબક્કા. તો પહેલો ઉંમર, જન્મથી 2 વર્ષ. તો જન્મથી 2 વર્ષનો તબક્કો કયો હોય છે, સાંવેદનિક કારક તબક્કો. કેવો હોય છે, સાંવેદનિક કારક તબક્કો. પછી 2 થી 7 વર્ષ તો પૂર્વ ક્રિયાત્મક તબક્કો, 7 થી 12 વર્ષ તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, અને 12 વર્ષથી આગળ આજીવન તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. આપણે આ દરેક તબક્કાને ડીપમાં ભણવાના છે. અને પરીક્ષામાં ઘણીવાર એક માર્ક્સમાં પૂછાય કે જન્મથી સાંવેદનિક કારક તબક્કાનો સમયગાળો કયો હોય છે, તો કયો હોય, જન્મથી 2 વર્ષ. પછી એમ પૂછાય કે 2 થી 7 વર્ષનો તબક્કો કયો હોય છે, તો પૂર્વ ક્રિયાત્મક
તબક્કો, પછી મૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો કેટલો હોય છે, તો 7 થી 12 વર્ષ. એ રીતે ગમે તે રીતે પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. હવે એમાં આપણે પહેલું જોઈએ સાંવેદનિક કારક તબક્કો. તો સાંવેદનિક કારક તબક્કાનો સમયગાળો કયો હોય છે, એની ઉંમર કેટલી હોય છે, તો જન્મથી 2 વર્ષ, કે જન્મથી 2 વર્ષ સુધીના ગાળાને સાંવેદનિક કારક તબક્કો કહે છે. જન્મથી 2 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને સાંવેદનિક કારક તબક્કો કહે છે. આ સમયમાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે. આ સમય જન્મથી 2 વર્ષ સુધી બાળક પોતાના શરીર ઉપર જે અલગ અલગ સંવેદનો થાય છે એ બધાનો સંબંધ બંધાય છે. બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનો અનુભવે છે. કે 2 વર્ષ સુધીનું બાળક જોઈ શકે, સાંભળી શકે, સ્વાદ પારખી શકે, કોઈ એને ટચ કરે તો ખબર પડે, કોઈ વસ્તુ સૂંઘી શકે છે, એમ અલગ અલગ સંવેદનોનો અનુભવ બાળક કરે છે. શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત ચૂસવાની અને ગળવાની જેવી પ્રતિક્ષિત ક્રિયાઓ જ કરે છે. કે બાળકનો જેવો જન્મ થાય ત્યારે બાળક ફક્ત 2 પ્રકારની ક્રિયાઓ કરે છે, ચૂસવાની અને ગળવાની. પરંતુ ધીરે ધીરે શારીરિક માનસિક ક્રિયાના સંબંધો સ્થાપિત થતાં ક્યારે કઈ ક્રિયા કરવી તે શીખી જાય છે. બાળક જેમ જેમ મોટું થાય એમ શારીરિક અને માનસિક ક્રિયા દ્વારા કઈ ક્રિયા ક્યારે કરવી બાળક ધીમે ધીમે શીખી જતું હોય છે. આ સમય દરમિયાન વસ્તુ કે વ્યક્તિની હાજરીમાં તેનો અનુભવ થાય છે. કે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ હાજરી હોય, કોઈ વ્યક્તિની વસ્તુની હાજરી હોય તેમાં એનો અનુભવ કરે છે. પરંતુ વસ્તુ કે વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય ત્યારે પણ તેનું અસ્તિત્વ ચાલુ હોય છે એનો ખ્યાલ વિકસે છે. કે બાળક નાનું હોય ત્યારે એની સામે રોજ કોઈ વસ્તુ રહેતી હોય, કોઈ રોજ વ્યક્તિ રહેતી હોય, પરંતુ એ વ્યક્તિ એ વસ્તુ ન હોય છતાં પણ બાળકને શું લાગે કે વસ્તુ કે વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ એને રોજ થતો હોય એવો એનો ખ્યાલ બંધાય છે. જેને શું કહેવાય છે કે પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ કહે છે. આ ખ્યાલ એટલે શું, આ ખ્યાલ ન વિકસ્યો હોય ત્યાં સુધી બાળક માને છે કે જે દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી. કે આ ખ્યાલ ના વિકસે ત્યાં સુધી બાળક શું માને કે જે મને દેખાતું નથી એનું કોઈ અસ્તિત્વ છે નહીં. 6 માસ પછી જ તે અંશત ઢંકાયેલી પરિચિત વસ્તુને મેળવવાનો પ્રયત્ન કરે. કે 6 મહિના પછી બાળક જે વસ્તુને ઓળખે છે, વસ્તુ દેખાતી નથી, ઢંકાયેલી છે, કંઈ સંતાઈ ગઈ, તો એ વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. 8 માસે તેઓ પહેલાં જોયેલી પણ હાલ સંપૂર્ણ ઢંકાયેલી વસ્તુને શોધે છે. કે 8 મહિનાનું બાળક થાય એટલે એની પહેલાં જે કોઈ વસ્તુ જોયું હોય તો એ વસ્તુને શોધી કાઢે છે. આ તબક્કામાં બાળકની બીજી મહત્ત્વની પ્રાપ્તિ એ છે કે તે ક્રિયાને ઉલટાવી શકે છે. દાખલા તરીકે તોડવું, જોડવું, ઊંચે લઈ જવું, નીચે લઈ જવું વગેરે. કે આ તબક્કામાં બાળકની ત્રીજી મહત્ત્વની પ્રક્રિયા શું છે કે ક્રિયાને ઉલટાવી શકે છે. કઈ રીતે, કે જોડવું, કોઈ વસ્તુને જોડી શકે, તોડી શકે, ઊંચે લઈ જઈ શકે, નીચે લઈ જઈ શકે, એ બધી ક્રિયાઓ બાળક કરી શકે છે. આગળ બીજું છે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. તો 2 થી 7 વર્ષ વચ્ચેના ગાળાને પિયાજે પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. કે 2 થી 7 વર્ષનો જે સમયગાળો છે એ 2 થી 7 વર્ષના સમયગાળાને પિયાજે શું કહે છે, પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહે છે. આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત છે. કે આ સિદ્ધાંતમાં શું હોય છે, ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં પરંતુ માનસિક રીતે થયેલી ક્રિયાની વાત કરવામાં આવે છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. આ સમય શું કરે બાળક, કોઈપણ પદાર્થો તેનો પદાર્થનો આકાર, એની ગોઠવણી, એને જ વધારે કેન્દ્રમાં રાખે છે. તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકતું નથી. કે પદાર્થની ક્રિયા શું છે, એનું વજન શું છે, બધું બાળકને ખબર પડતી નથી. દાખલા તરીકે જો અહીંયા આપેલું છે કે લગભગ 4 વર્ષનું બાળક 2 પદાર્થોનો બાહ્ય દેખાવ સરખા હોય તો તે સરખા સમજે છે. કોઈ 4 વર્ષનું બાળક હોય તો વજનમાં એને ખબર પડતી નથી. 4 વર્ષના બાળક માટે કોઈ પણ 2 પદાર્થો હોય એનો બહારનો દેખાવ, બાહ્ય દેખાવ સરખો હોય તો એ બાળક એ બંને વસ્તુને સરખી સમજે છે. જો અહીંયા દાખલા તરીકે આપેલું છે કે માટીના 2 સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો બાળક તેને સમાન માની લે છે, પરંતુ તેમાંથી એકનો આકાર બદલી દેવામાં આવે તો તે 4 વર્ષના બાળક માટે સરખા રહેતા નથી. કે માટીના 2 સરખા વજનના ગોળા હોય અને બંનેને સાથે મૂકવામાં આવે તો બાળક એને સમાન માને છે કે બંને સરખા છે, બંને એક જેવા છે, પરંતુ એમાંથી એકનો આકાર બદલી દેવામાં આવે, એકનો આકાર ગોળ રાખવામાં આવે, બીજાનો લંબગોળ કરવામાં આવે, એટલે કે એકનો આકાર બદલી દેવામાં આવે તો એ 4 વર્ષના બાળક માટે સરખા રહેતા નથી. એકનો ગોળ આકાર અને બીજા ગોળાને લંબગોળ બનાવી દેવામાં આવે તો લંબગોળ આકારના ગોળાને વધારે વજનવાળો ગણે છે બાળક. કે બંને એક જેવા આકારના હોય તો બંનેને સરખા માને છે, પરંતુ બંનેનો આકાર બદલી દેવામાં આવે, એકનો લંબગોળ કરવામાં આવે, એકનો ગોળ કરવામાં આવે તો એ 4 વર્ષના બાળક માટે જે લંબગોળ છે એ આકારના ગોળાને વધારે વજનવાળો છે એવું કહે છે. હવે ત્રીજું છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. પદાર્થલક્ષી
મૂર્ત ક્રિયાત્મક તબક્કો, તો કે લગભગ 7 થી 12 વર્ષ સુધીના ગાળાને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહે છે, કે 7 થી 12 વર્ષનો જે સમયગાળો છે એને મૂર્ત ક્રિયાત્મક તબક્કો કહેવામાં આવે છે. આ તબક્કામાં બાળક ભૌતિકની જે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય તેવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે. કે આ તબક્કામાં બાળક શું કરે છે કે જે વસ્તુ ભૌતિક રીતે હાજર છે, હાજર દેખાય છે અને જે વસ્તુને હાથમાં પકડી શકાય છે એવી જ વસ્તુનો વિચાર કરી શકે છે. તેઓ ધોરણાત્મક કે અમૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી, વર્ગીકરણ કરી શકતા નથી, કે અમૂર્ત રીતે તર્ક કરવાનું હોય તો વિચારી શકતા નથી. જે વસ્તુ ભૌતિક રીતે હાજર દેખાય છે, જે વસ્તુ હાથમાં પકડી શકાય છે એવી જ વસ્તુઓનો વિચાર બાળક કરી શકે છે. દાખલા તરીકે જો અહીંયા આપેલું છે કે સીતા ગીતા કરતાં જાડી અને નીતા ગીતા કરતાં પાતળી છે તો કોણ વધારે જાડું કહેવાય, આવા પ્રશ્નોમાં આ ઉંમરનું બાળક ગૂંચવાઈ જશે. કે ભૌતિક રીતે હાજર દેખાતી વસ્તુઓનો જ બાળક વિચાર કરી શકે, પરંતુ આપણે દાખલા તરીકે એમને કહીએ કે સીતા ગીતા કરતાં જાડી છે અને નીતા ગીતા કરતાં પાતળી છે તો સૌથી વધારે જાડું કોણ, તો આવો પ્રશ્નનો ઉંમર આ બાળક આપી શકતું નથી. પરંતુ સીતા ગીતા નીતા બધાને સાથે ઊભી રાખી અને પછી આપણે પૂછીએ કે આમાંથી સૌથી વધારે જાડું કોણ, તો તરત બાળક જવાબ આપે છે. ટૂંકમાં શું કે આ ઉંમરે બાળક જે ભૌતિક રીતે હાજર દેખાય છે એનો જ જવાબ આપી શકે છે, એટલે કે નજરે જોઈ શકાય તેવા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. પરંતુ અહિંસા પ્રામાણિકતા વગેરેના અમૂર્ત ખ્યાલો સમજવામાં મુશ્કેલી અનુભવે છે, જુદી જુદી લંબાઈની લાકડીઓ ક્રમમાં ગોઠવી શકે છે. ટૂંકમાં ભૌતિક રીતે જોઈ શકાય સ્પર્શી શકાય તેવા પદાર્થોનો તેને ખ્યાલ આવે છે, કે અહિંસા પ્રામાણિકતા એવા બધા અમૂર્ત ખ્યાલો હોય છે એને બાળક સમજી શકતું નથી. પછી અલગ અલગ લંબાઈની લાકડીઓ હોય એને ક્રમમાં ગોઠવી શકે છે, એટલે કે ટૂંકમાં શું કે જે ભૌતિક રીતે જોઈ શકાય છે સ્પર્શી શકાય છે એનો જ બાળકને ખ્યાલ હોય છે.